સુપ્રભાત ખેડૂત મિત્રો, હું છું પ્રકાશ. આપણી આહાર વ્યવસ્થામાં શાકભાજી પાકોનું સ્થાન મોખરાનું છે. તેમાં પણ પૌષ્ટિકતાની દ્રષ્ટિએ મોટા ભાગના શાકભાજી પાકો આશીર્વાદરૂપ બની રહે છે, જેમાં ગાજર પણ ખૂબ જ માંગ ધરાવતો અગત્યનો શાકભાજી પાક છે, જે ટૂંકા ગાળામાં થતો હોય. આપણા ખેડૂત મિત્રો તેનું મોટા પ્રમાણમાં વાવેતર કરી વધુ આર્થિક કમાણી કરી લેતા હોય છે. ગાજરનું વધુ ઉત્પાદન માટે આપણા ખેડૂત ભાઈઓ સારી જાતની પસંદગી પહેલેથી જ કરતા હોય છે. આમ છતાંય ઘણા ખેડૂત ભાઈઓ ધાર્યું ઉત્પાદન લેવામાં નિષ્ફળ રહેતા હોય છે. તે પાછળના કારણોમાં અગત્યના ખેતી કાર્યોમાં રહી જતી ઉણપ ગણી શકાય. તેમાંનું એક અગત્યનું ખેતી કાર્ય વાવણી છે, કે જે યોગ્ય સમયે કરવામાં ન આવે તો તેની સીધી અસર એકમ દીઠ રહેલા છોડની સંખ્યા ઉપર પડે છે અને આગળ જતાં ઉત્પાદન પણ ઘટતું જાય છે, જેથી આપણા ખેડૂત મિત્રોને આર્થિક નુકસાની સહન કરવી પડે છે. તો આ નુકસાન અટકાવવા માટે વાવણી દરમિયાન જરૂરી કાળજી કેવી રીતે લેવી તેની વિગતવાર માહિતી નિહાળીશું અન્નદાતાના આ અંશમાં. આપણા રાજ્ય ગુજરાતમાં વિવિધ પ્રકારના શાકભાજીના પાક લેવામાં આવે છે. તેમાં ગાજરના પાકમાંથી સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ. આપણા ખેડૂત ભાઈઓ પોતાની જમીનમાંથી વધુ સારું વળતર મેળવવા માટે જુદા જુદા પાકોનું આયોજન કરતા જ હોય છે, પરંતુ આવા પાકોમાં અમુક રોગો કે જીવાતોનો ઉપદ્રવ પણ તેમને સતાવતો હોય છે અને અમુક જીવાતોને કારણે પાક ઉત્પાદન બિલકુલ ઘટી જતું હોવાથી આપણા ખેડૂત ભાઈઓ તેના નિવારણ માટે વિવિધ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે છે, પરંતુ આ જ જંતુનાશક દવાઓ ઘણીવાર જોખમમાં મૂકી દેતા હોય છે, કારણ કે દરેક દવાઓના પ્રમાણ જુદા જુદા પાકમાં આવેલ જીવાતોના ઉપદ્રવની માત્રા અનુસાર તેમજ દવામાં રહેલ સક્રિય તત્વના પ્રમાણને આધારે અલગ અલગ હોવાથી જો તેની પૂરતી જાણકારી ન હોય તો ઘણી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે અને આપણા ખેડૂત ભાઈઓને દવા પાછળ ખર્ચેલ નાણાંનું પૂરું વળતર પણ મળતું નથી અને ક્યારેક દવા છાંટતી વખતે તેમજ તે પહેલાં જો અમુક તકેદારી રાખવામાં ન આવે તો પણ અવળી અસર થતી હોય છે. તો જંતુનાશક દવાનો ઉપયોગ કાર્યક્ષમ બને અને આપણે તેના દ્વારા થતા આકસ્મિક જોખમમાંથી કેવી રીતે બચી શકીએ તે અંગે વિસ્તૃત માહિતી નિહાળીશું આજની અન્નદાતાની આ પ્રસ્તુતિમાં. ખેડૂત મિત્રો, ખેતી પાકોમાં નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે વિવિધ પદ્ધતિનો વિકાસ કરવામાં આવેલ છે. હાલમાં જંતુનાશક દવાના વપરાશની પદ્ધતિ ખૂબ જ પ્રચલિત છે, કારણ કે તેના ઉપયોગથી તુરંત જ પરિણામ મળે છે અને વાપરવામાં સહેલું પણ છે. આ જંતુનાશક રાસાયણિક પદાર્થો છે અને તે ઝેરી પણ હોય છે. જો તેના વપરાશમાં બેદરકારી દાખવવામાં આવે તો ઘણી વખત જાનહાનિ થાય છે. આમ જંતુનાશક દવાઓનો વપરાશ કરવાનો હોય અને છંટકાવનું કામ ચાલુ હોય ત્યારે છંટકાવ બાદ કેટલીક કાળજી લેવામાં આવે તો દવાની ઝેરી અસરથી બચી શકાય છે. તો પ્રથમ જંતુનાશક દવાના ઉપયોગના પહેલા ધ્યાનમાં રાખવાની કાળજી વિશે ચર્ચા કરીએ. જંતુનાશક દવાઓને કબાટમાં કે અન્ય સલામત જગ્યાએ તાળાકૂંચીમાં રાખવી જોઈએ, જેથી બાળકો અને ઘરમાં પાળેલા પ્રાણીઓ તેના સુધી પહોંચે નહીં. દવાને તેના મૂળ પેકિંગમાં જ રાખવી. જંતુનાશક દવાઓને ખાદ્ય પદાર્થો ઔષધો સાથે કદાપી સંગ્રહ ન કરતા જુદી જુદી જગ્યાએ રાખવી. દવાને ઝેરી રસાયણોથી દૂર રાખવી. જંતુનાશક દવાઓની હેરફેર કરતી વખતે રક્ષણાત્મક કપડાનો ઉપયોગ કરવો. જંતુનાશક દવાનો ઉપયોગ કરતા પહેલા તેની સાથે આપેલી માહિતીનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો અને તે પ્રમાણે પગલાં લેવા. જંતુનાશક દવાનું પેકિંગ હંમેશા ખુલ્લા વાતાવરણમાં ખોલવું. હવે મિત્રો, જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતી વખતે રાખવાની કાળજીઓ વિશે ચર્ચા કરીએ તો જંતુનાશક દવાના પેકિંગને ખોલવા માટે નાના ચપ્પુનો ઉપયોગ કરવો અને તે ચોખ્ખા પાણી વડે ધોઈ નાખવું. દવાના પેકિંગ ખોલતી વખતે દવા શરીરના કોઈ ભાગ પર ન પડે તેની સાવચેતી રાખવી. જંતુનાશક દવાના છંટકાવ વખતે રક્ષણાત્મક સાધનો જેવા કે જાડો સફેદ ખાદીનો જબ્બો, ચશ્મા, હાથમોજા, બૂટ, ગેસ માસ્ક વગેરેનો ઉપયોગ કરવો કે જેથી દવાના બારીક રજકણો છાંટનાર વ્યક્તિ પર પડે નહીં. જે વ્યક્તિના શરીર પર ઘા કે કાપા પડેલ હોય તેવી વ્યક્તિઓ જંતુનાશક દવાના સંપર્કમાં આવવું નહીં. જંતુનાશક દવાનું દ્રાવણ બનાવતી વખતે કે છંટકાવ કરતી વખતે
કોઈ પણ ચીજ વસ્તુ ખાવી જોઈએ નહીં, તેમજ ધૂમ્રપાન કરવું નહીં. જંતુનાશક દવાનું મિશ્રણ ખુલ્લા હાથથી ન હલાવતા નાની લાકડીનો અથવા સળિયાનો ઉપયોગ કરવો. દવાનો છંટકાવ વહેલી સવારના સમયે પવન વગરના શાંત વાતાવરણમાં કરવો. જંતુનાશક દવાનો છંટકાવ હંમેશા પવનની દિશામાં કરવો. જંતુનાશક દવાના છંટકાવ દરમિયાન નોઝલ કામ કરતી બંધ થાય ત્યારે નોઝલ ખોલીને મો વડે સીધી ફૂંક ન મારતા પાતળો તાર, સળી કે સોયનો ઉપયોગ કરવો. દવા છંટનાર વ્યક્તિને છંટકાવ દરમિયાન જંતુનાશક દવાની ઝેરી અસર થાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી. જંતુનાશક દવાના ઉપયોગ બાદ રાખવાની થતી કાળજીઓ વિશે ચર્ચા કરીએ તો મિત્રો, છંટકાવ કર્યા બાદ પંપની ટાંકીમાં વધેલ પ્રવાહી મિશ્રણ રસ્તા, શેડાપાડા, નીક કે નહેરમાં ન નાખતા જમીનમાં ઊંડો ખાડો કરી યોગ્ય રીતે નિકાલ કરવો. જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા બાદ ખાલી ડબ્બાઓ કે બોટલને ભાગી નાખી નાશ કરવો અને જમીનમાં ઊંડે દાટી દેવા, જેથી ફરીથી તેનો ઉપયોગ થાય નહીં. દવાનો વપરાશ કર્યા બાદ દવા છાંટનાર વ્યક્તિએ તેના હાથ, પગ, મો વગેરે સાબુ અને ચોખ્ખા પાણીથી ધોવા અને સ્નાન કરવું. છંટકાવનું કામ પૂર્ણ થયા બાદ દવા છાંટવા માટેના સાધનોને પાણીની કુંડીમાં, તળાવ, કૂવા, ઝરણા કે નદીના પાણીમાં ધોવા નહીં. દવા છાંટનાર વ્યક્તિએ સમયાંતરે ડોક્ટરી તપાસ કરાવવી. જે ખેતરમાં દવાનો છંટકાવ થયેલ હોય ત્યાં દવા છાંટેલ છે તેવું ચેતવણી બોર્ડ લગાવવું, જેથી અજાણી વ્યક્તિ ખેતરમાંના ખાદ્ય પદાર્થોને ભૂલથી ઉપયોગ કરે નહીં. સૌનું સ્વાગત છે અન્નદાતા કાર્યક્રમમાં. આગળ આપણે જે રીતે કૃષિ વ્યવસાયમાં મબલક કમાણીની વાત કરી તે જ રીતે હવે જોઈએ આગળનો આ અંશ. જો આપ પણ આ વિષય પર ખેતી કરતા હો અથવા કૃષિ વ્યવસાયમાં આગળ વધવા માંગતા હો તો અચૂક નિહાળો અન્નદાતાનો આ ખાસ અહેવાલ. આજે આપણે જરબેરાના પાક વિશે વાત કરવાની છે. કોમર્શિયલી જે ખેડૂતો ઉગાડે છે એ ટિશ્યુ કલ્ચરના રોપા લાવી અને ઉગાડે છે. આપણે એના કઈ રીતે ઉગાડવામાં આવે છે વિશે વાત કરીએ તો જરબેરા જનરલી એને આપણે નેટ હાઉસ અથવા તો પોલી હાઉસમાં ઉગાડવા પડે છે. ગ્રીન હાઉસની અંદર ખાસ કરીને જે એની હાઇટ છે એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે. 5 મીટરથી 6.5 મીટર સુધીની હાઇટ અથવા તો 8 મીટર સુધી પણ હાઇટ હોય તો એની અંદર એરેશન સારું રહે છે અને એમાં ટેમ્પરેચર થોડું ઓછું કરી શકાય છે. કે જ્યારે ગ્રીન હાઉસની અંદરની જે જમીન છે એ ખૂબ જ પોરસ હોય, કમ્પોસ્ટવાળી અથવા તો ફર્ટિલાઇઝર્સવાળી હોવી જરૂરી છે. હવે એને આ જમીનને તૈયાર કર્યા પછી એને ડિસઇન્ફેક્શનવાળી કરવાની હોય છે. એટલે એમાં ફોર્મેલિનનું દ્રાવણ છે એ 7 લિટર ફોર્મેલિન છે એ 10 લિટર પાણીમાં ઓગાળી અને એને તમારે 100 મીટર સ્ક્વેર એરિયામાં ડ્રેન્ચ કરવાનું હોય છે. અને એને કારણે એ ડ્રેન્ચ કર્યા પછી 8 થી 10 દિવસ સુધી એમાં પોલિથીન ઉપર ઢાંકવું પડે અને એ પોલિથીન ઢાંક્યા પછી એની જે વેપર થાય એને કારણે જમીનની અંદરના જે નુકસાનકારક ફૂગ અને બેક્ટેરિયા છે એનો નાશ થતો હોય છે. જનરલી 45 સેન્ટીમીટર ઊંચો બેડ હોય અને 2 ફૂટ પહોળો એટલે 60 સેન્ટીમીટર પહોળો અને 2 બેડની વચ્ચે 30 સેન્ટીમીટરનું ડિસ્ટન્સ એટલે 1 ફૂટનો રસ્તો મૂકવામાં આવે છે. હવે આ જે બેડ તૈયાર થઈ ગયા પછી જરબેરાની વાવણી કરવાની હોય છે. જરબેરાના રોપા છે એ જનરલી ટિશ્યુ કલ્ચરના રોપા આપણે ઉગાડતા હોઈએ છીએ. એમાં જે નવી નવી વેરાયટીઓ છે એનું સિલેક્શન છે એ ખૂબ જ અગત્યનું હોય છે અને એમાં ખાસ વેરાયટીના કલર અને એ વેરાયટી જે તે પ્રદેશમાં અથવા તો જે તે ગ્રીન હાઉસમાં પરફોર્મન્સ એરિયામાં કઈ વેરાયટીનું સારું છે અને ડિઝીઝ ઇન્ફેક્શન કઈ વેરાયટીમાં ઓછો હોય છે અને માર્કેટમાં એક્સેપ્ટન્સ કઈ વેરાયટીનો વધારે છે એ બધું વસ્તુ જાણી અને ત્યાર પછી જ ખેડૂતોએ વેરાયટીનું સિલેક્શન કરવું પડે. હવે હું જે વેરાયટી કઈ રીતે વાવવાની, જે તમે ટિશ્યુ કલ્ચરના રોપા લઈ આવો એને કઈ રીતે વાવવાના એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. તો ખાસ કરીને 30 સેન્ટીમીટર 2 છોડ વચ્ચે અને 2 હાર વચ્ચે 37.5 સેન્ટીમીટરનું અંતર રાખી અને એને વાવવામાં આવે છે. એ તૈયાર રોપા હોય એને ખાસ કરીને એને તમે બને ત્યાં સુધી એકદમ જમાનની સપાટી કે તેનાથી ઉપર થોડુંક રાખી અને વાવવામાં આવે તો છોડ છે એ ભવિષ્યમાં રોગથી અથવા તો નેક્રોટ નામનો જે રોગ આવે છે એમાં એનાથી આપણે બચી શકીએ છીએ. હવે એ છોડ વાવ્યા પછી પાણી અથવા તો ભેજ બેડની અંદર જાળવવો જરૂરી છે. તો સ્પ્રિંકલરની વ્યવસ્થા હોય તો સારું અને સ્પ્રિંકલર ન હોય તો ડ્રીપથી પણ
તમારે એને પૂરતું પાણી આપવાની જરૂર છે. ત્યાર પછી જનરલી ખાતરનું જે છે એ 3 અઠવાડિયા પછી એમાં ખાતરનું આપણે આપવાનું શરૂ કરતા હોઈએ છીએ. ખાસ કરીને બેઝિક જે ખાતર છે એ તમે સુપર સિંગલ સુપર ફોસ્ફેટ છે એ જમીનની સાથે જ તમારે બેડમાં ભેળવી દેવો જોઈએ, જેથી કરીને એટલે પણ જ્યારે તમે બેડ પ્રિપેરેશન કરો એ પ્રિપેરેશન દરમિયાન સિંગલ સુપર ફોસ્ફેટ તમારે આપવો જોઈએ. ત્યાર પછી જે આપણે ફર્ટિલાઇઝરની શરૂઆત કરીએ છીએ જેને ફર્ટિગેશન કહેવામાં આવે છે અને એ ડ્રીપ દ્વારા આપણે અપનાવીએ છીએ, એ ખાતરોનું જે પ્રમાણ છે NPK 1:1:1 3-4 વીક પછી એ આપવાનું શરૂ કરવાનું અને 1 મહિના સુધી ઓલ્ટરનેટ ડે 1 ગ્રામ પ્રતિ 1 લિટરના પ્રમાણે ડ્રીપની અંદર આપવાનું હોય છે. અને ત્યાર પછી લગભગ 10-12 અઠવાડિયા પછી ફૂલ આવવાનું શરૂ થતું હોય છે, તો એમાં ખાતરનો થોડોક ચેન્જ આપણે કરતા હોઈએ છીએ. તો NPKનું જે પ્રમાણ છે એ નાઇટ્રોજન 18 ગ્રામ ફોસ્ફરસ અને 80 ગ્રામ પોટાશ આપવું જોઈએ. હવે આપણે જે પોલી હાઉસની વાત કરી તો પોલી હાઉસમાં ટેમ્પરેચર અને હ્યુમિડિટી એ ખૂબ જ અગત્યના ફેક્ટર્સ છે. એટલે જનરલી જરબેરા માટે પોલી હાઉસની અંદર જે ટેમ્પરેચર રાખવું પડે છે એ 20 કે 18 ડિગ્રીથી માંડીને 28 ડિગ્રી સુધી ટેમ્પરેચર આપણે મેન્ટેન સતત કરતું રહેવું પડે. જ્યારે એમાં હ્યુમિડિટી છે એ 80-85% હ્યુમિડિટી જળવાઈ રહે એ ખૂબ જ અગત્યનું છે. તો હ્યુમિડિટી છે એ ફોગર દ્વારા આપણે મેન્ટેન કરવી છે. અમે એમાં તૈયાર જ આખા યુનિટ આવતા હોય છે ટેમ્પરેચર અને હ્યુમિડિટી કંટ્રોલ કરવાવાળા, તો એ યુનિટને ઓટોમેટિક તમે ગોઠવી દો તો મધ્યમ કક્ષાના જે ગ્રીન હાઉસ છે એમાં એ તમે સારી રીતે એને ફોગર દ્વારા મેન્ટેન કરી શકો છો. ખેડૂત મિત્રો, ચાલો હવે જોઈશું કાર્યક્રમમાં આગળ શું છે આપના માટે ખાસ. કૃષિ વ્યવસાયમાં ટેકનોલોજી સાથે જો આપ પણ આગળ વધવા ઈચ્છતા હોવ તો અચૂક નિહાળો અન્નદાતાનો આ વિશેષ અહેવાલ. આપ બધા પાક ઉગાડો છો એમાં જુદા જુદા પ્રકારના રોગ આવે છે જેનાથી ઘણું નુકસાન થતું હોય છે. એવા રોગોને અટકાવવા માટે આપણે ફૂગનાશક દવાઓનો ઉપયોગ કરીએ છીએ. ફૂગનાશક દવાઓના ઉપયોગથી અત્યારે વાતાવરણમાં જુદા જુદા પ્રકારના આડઅસરો જોવા મળે છે, જેમ કે ફૂગનાશક દવાઓના અવશેષો જોવા મળે છે, તેમજ જે વાતાવરણમાં જે બીજાણુઓ હોય છે અથવા તો ફૂગ હોય છે એના ઉપર એને પ્રતિકાર શક્તિ કેળવતી હોય છે, તેના લીધે જે લાંબા ગાળે એક જ પ્રકારના ફૂગનાશક દવાઓના ઉપયોગથી એમાં આડઅસરો જોવા મળે છે, જેના વિકલ્પ તરીકે આપણે ટ્રાયકોડર્માની ઉપયોગ કરી શકીએ. જમીનજન્ય રોગોમાં જે ખાસ કરીને સુકારો આવે છે એ જ્યારે દાણા ભરવાની અવસ્થા હોય ત્યારે રોગનો દેખાવ થાય છે, એ સમયે રોગને નિયંત્રણ કરવું બહુ અઘરું પડે છે. ત્યારે જે ફૂગનાશક દવાઓ છે એના વિકલ્પ તરીકે લાંબા ગાળે અને ટકાઉ ખેતી માટે અને આપણે ટ્રાયકોડર્માની એક પદ્ધતિ જે છે વિકસાવવામાં આવી છે. ટ્રાયકોડર્મા હવે એને વિશે આપણે જાણકારી લઈએ તો ટ્રાયકોડર્મા એક પ્રકારની ફૂગ છે જે જમીનમાં સારી રીતે ઉગી શકે છે. હવે એના જે કારકિર્દી છે એ છે કે રોગ એ ટ્રાયકોડર્મા છે જુદા જુદા પ્રકારના એન્ઝાઇમ્સ પેદા કરે છે, કે જુદા જુદા પ્રકારના એન્ઝાઇમ્સ હોય એમાં લિગ્નેઝ સેલ્યુલેઝ એ બધા એન્ઝાઇમ્સ જે હોય છે એના વડે એ ફૂગને નુકસાન કરતી હોય છે અને ફૂગની અંદર દાખલ થઈને એના બધા જે ખોરાક છે એની અંદર જે છે જે ધાર્મિક એ બને અવશેષો લઈને અને એને નુકસાન કરતી હોય છે. એક પ્રકાર છે જે જ્યાં આપણે ટ્રાયકોડર્માનું બીજને માવજત કરીને જમીનમાં આપીએ તો એનાથી દાનાની અંદર જે ફૂગો હોય છે એને પણ નિયંત્રણ કરે છે, પછી જમીનમાં જઈને મૂળને આજુબાજુમાં એ સ્થાપિત થાય છે અને જ્યારે પણ કોઈ પ્રકારના જે રોગકારક છે એની અંદર એને અસરો જ્યારે પેદા કરે ત્યારે એનું એ મરણ કરે છે. તો એ પ્રકારથી એને જે વાતાવરણ અનુકૂલિત છે ખાસ કરીને દરેક પાકો માટે આ ટ્રાયકોડર્મા જે છે બહુ ઉપયોગી સિદ્ધ થયું છે. જ્યારે વાવેતર કરીએ તો ત્યારે જ્યારે મૂળનો વિકાસ થાય એ સમયે એને આજુબાજુ માં ફૂગના પણ વિકાસ થાય છે અને એ પ્રકારથી એને દરેક પ્રકારના રોગકારક માટે એ રક્ષણ કરે છે. આ ખતરાના સંશોધન પ્રમાણે આપણે ઘણા પાકોમાં કઠોળ વર્ગના પાકો, તેલબિય વર્ગના પાકો કે શાકભાજીના પાકો, દરેક પાકો માટે ટ્રાયકોડર્માનું માવજત 8-10 ગ્રામ ટ્રાયકોડર્મા 1 કિલો બિયારણ પ્રમાણે
માવજત આપીને વાવેતર કરીએ તો ખૂબ જ એને સારું પરિણામ જોવા મળેલ છે. એ પ્રકારથી આપણે જ્યારે ધરવાડિયા કર્યા હોય તે ધરવાડિયામાં પણ ટ્રાયકોડર્માનો વપરાશ કરી શકીએ છીએ, અને ખાસ કરીને ટ્રાયકોડર્માનો ઉપયોગ આપણે જ્યારે છાડીઓ ખાતર સાથે 1 કિલો ટ્રાયકોડર્મા 100 કિલો છાડીઓ ખાતર સાથે વાપરીને પછી એને પ્રાઇમિંગ કરવામાં આવે, અથવા તો પ્લાસ્ટિકથી કોથળીને પ્લાસ્ટિકથી સીટ માટે ઢાંકીને એને ટ્રાયકોડર્માનો વિકાસ કરીએ, અને પછી એ ખાતર આપણે જ્યારે ધરવાડીઓમાં કે પાકમાં ચાસમાં એને આપીએ તો એ ફૂગ જે છે એને જમીનમાં સ્થાપિત થાય છે, અને જેના કારણે એનું નિયંત્રણ થાય છે. એને લેબોરેટરીમાં ખાસ કરીને સારી રીતે ઉગાવવામાં કરવામાં આવે છે. એને લેબોરેટરીમાં ઉગાવવા કરીને પછી એને એને ટાલ્ક પાવડર અથવા એલ્જીનેટ પાવડરમાં ભેળવીને એના કોમર્શિયલ ફોર્મ્યુલેશન્સ એટલે વ્યાપારિક ધોરણે એના પેકેટ બનાવીને એને બજારમાં પણ અત્યારે ઉપલબ્ધતા છે, જે કે જંતુનાશક દવાઓના સ્ટોલ ઉપર આસાનીથી મળી શકે છે, અને એ બહુ ઉપયોગી સિદ્ધ થયું છે અને લાંબા ગાળે ટકાઉ છે, અને એનાથી આપણે સારી રીતે વનસ્પતિઓમાં આવતા રોગોનું નિયંત્રણ કરી શકીએ છીએ. પણ આપણે અમુક કાળજી લેવાની હોય છે કે એને ફૂગનાશક દવાઓ જે છે એને સાથે ઝેરી હોય છે, દાખલા તરીકે 22 ટીન કે થાયરમ જે છે એને સાથે વાપરવું ન જોઈએ. તો એ પ્રકારથી ટ્રાયકોડર્મા વાપરવા સામે એને પેકેટ પર આવેલા જુદા જુદા પ્રકારના પ્રિકોશન આપણે વાંચીને એને ઉપયોગમાં લાવીએ તો એને સારી રીતે એને આપણે લાંબા ગાળે એનું રોગથી રક્ષણ મળી શકે છે. અન્નદાતા કાર્યક્રમ વિશે વધુ વિગત જાણવા આપ અમને અમારા નિયત સરનામા પર પત્ર વ્યવહાર દ્વારા સંપર્ક કરી શકો છો. અન્નદાતા, News18 ગુજરાતી, A101, Commerce House 5, કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર, અમદાવાદ 3800051.